તાપમાનની ફેરફારની અસર. હવે આપણે પ્રવૃત્તિ 1.12માં જોશું. હવે આ પ્રવૃત્તિમાં સૌ પ્રથમ તમારે એક બીકરમાં 150 ગ્રામ બરફના એક ટુકડા લેવાના છે અને આપણને જે નીચે આકૃતિ દર્શાવી છે તે આકૃતિ મુજબ આપણે જે કંઈ બીકર હોય તેને ગોઠવવાનું છે. હવે આપણી પાસે જે આ બીકર છે જેમાં આપણે 150 ગ્રામ બરફના ટુકડા રાખ્યા છે તે બીકરમાં આપણે એક પ્રયોગશાળામાં જે કંઈ થર્મોમીટર વપરાતું હોય તે થર્મોમીટર આપણે તેની અંદર ગોઠવવાનું છે. હવે જે કંઈ થર્મોમીટરને તમે ગોઠવો છો તેને તમારે એવી રીતે રાખવાનું છે કે જેથી તે થર્મોમીટર બરફના સંપર્કમાં રહી શકે તેવી રીતે તમારે તેને બીકરની અંદર ગોઠવવાનું છે. હવે બધું થઈ ગયું. શું કરવાનું છે તમારે? સૌ પ્રથમ એક બીકર લેવાનું છે. બીકરમાં 150 ગ્રામ બરફના ટુકડા લઈ અને બીકરને તમારે જે રીતે આકૃતિમાં નીચે દર્શાવ્યું છે તે રીત મુજબ બીકરને તમારે ગોઠવવાનું છે. હવે તે બીકરમાં તમારે એક થર્મોમીટર લેવાનું. થર્મોમીટરને એવી રીતે ગોઠવવાનું બીકરમાં કે જેથી તે બરફના ટુકડાના સંપર્કમાં રહે તે રીતે ગોઠવવાનું છે. હવે આ બીકરને તમારે એક સ્ટેન્ડ ઉપર ગોઠવવાનું અને સ્ટેન્ડ નીચે તમારે એક બર્નર રાખવાનું છે. બરાબર છે. હવે તમારે તેનું અવલોકન કરવાનું છે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. હલો. હવે આપણે આગળના ટોપિકમાં ઘન અવસ્થા, વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે કોઈપણ દ્રવ્ય હોય શું પોતાની અવસ્થા બદલી શકે છે તેના વિશે આપણે જાણકારી મેળવશું. પ્રવૃત્તિ 1.4. હવે આપણે અવલોકન દ્વારા આપણે જાણીએ છીએ કે પાણી એક જ એવો પદાર્થ કે પ્રવાહી છે જે પોતાની ત્રણેય અવસ્થામાં આપણે જોઈ શકીએ છીએ. જ્યારે તે ઘન અવસ્થા હોય ત્યારે બરફ સ્વરૂપે હોય છે, પ્રવાહી અવસ્થા હોય ત્યારે પાણી સ્વરૂપે હોય છે અને વાયુ અવસ્થામાં તે બાષ્પ સ્વરૂપે હોય છે. તો પાણી એક જ એવું છે કે ત્રણેય અવસ્થામાં પોતે અસ્તિત્વ ધરાવી શકે છે અને ત્રણેયમાં તેનું સૂત્ર છે, ભલે બરફ, પાણી કે બાષ્પ, ત્રણેયમાં તેનું સૂત્ર થશે H2O. એટલે તેના બંધારણમાં હાઇડ્રોજન અને ઓક્સિજન જ રહે છે. હવે દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું ફેરફાર થાય છે? અવસ્થા બદલા દ્રવ્યના કણો પર શું પ્રભાવ પડે છે? અવસ્થાનો આ ફેરફાર કેવી રીતે થાય છે? શું આપણે પ્રશ્નોત્તર મેળવવા ન જોઈએ? તો એના વિશે આપણે એક પ્રવૃત્તિ 1.12માં જોશું.